બેસતા વર્ષના દિવસે આ પુલને ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ ઘટના પર વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની શક્યતા પણ છે તો મિત્રો ચાલો આજે આપણે જાણીએ મોરબીના મચ્છુ નદી પરના આ ઐતિહાસિક પુલ વિશે તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ ઝૂલતો પુલ લંડનના મહારાણી વિક્ટોરિયાએ નાઇટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઇન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે આ બનાવડાવ્યો હતો ઝૂલતો પુલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબ કરે છે યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યું હતું તે એક પોઈન્ટ પચીસ મીટર પહોળો છે અને બસો તેત્રીસ મીટર મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખ દીર્જી એન્જિનિયરિંગ કોલેજને આ પુલ જોડે છે આ ઝુલતા પુલની લંબાઈ આશરે લગભગ 765 ફૂટ જેટલી છે મોરબીની મચ્છુ નદી પર ઝૂલતો પુલ રજવાડાના સમયમાં પ્રજા વાસલ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા 19મી સદીમાં એટલે કે વર્ષ 1880 માં બનાવાયો હતો જેનો ઉપયોગ તે સમયે રાજા માત્ર રાજમહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતાં આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપવામાં આવી હતી લાકડા અને વાયરના આધારે બસો તેત્રીસ મીટર લાંબો અને ચાર પોઈન્ટ છ ફૂટ પહોળો બનાવડાવ્યો હતો ઈસવીસન અઢારસો એસીમાં આ પુલનું નિર્માણ થયું ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી વીસ ફેબ્રુઆરી અઢારસો અગ્યાસીના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે સમયે આશરે ત્રણ પોઈન્ટ પોંચ લાખના ખર્ચે ઈસવીસન અઢારસો એંસીમાં આ પુલ બનીને તૈયાર થઈ ગયો હતો આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો તો મિત્રો આજે આપણે જાણ્યું મોરબીના ઝૂલતા પુલ વિશે કે જે પુલ લગભગ એકસો ચાલીસ વર્ષ જૂનો છે તેના ઇતિહાસ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો